પાટણમાં આઈસીડીસીએસ શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને આયોજિત આ ભૂલકા મેળામાં જિલ્લાના કુલ 110 બાળકોએ જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। પાટણના રૂપપુર ખાતે આવેલ ખોડાબા હોલમાં આયોજિત ભૂલકા મેળામાં જિલ્લાના બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાળકોની સાથે તેમના વાલીઓ પણ હાજર રહ્યા હતા અને પોતાના બાળકોની આવી પ્રવૃત્તિઓ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા। બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બાળગીત, પપેટ શો, ઉખાણા, બાળ વાર્તા, સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમજ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી થીમ પર પ્રદર્શન ગોઠવ્યું હતું। આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભૂલકાઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવાનો હતો। પાટણ જિલ્લામાં આયોજિત ભૂલકા મેળામાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસમાં વાલીઓની સાથે સાથે આંગણવાડી કાર્યકરોનો ખૂબ મહત્વનો ફાળો છે। આવા કાર્યક્રમો અવારનવાર કરવા જોઈએ, જેથી બાળકોની સર્જનાત્મકતા ખીલી ઉઠે અને તેઓને વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન મળી રહે। 3-6 વર્ષના બાળકોએ જે પ્રવૃત્તિઓ કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે। બાળકોના ભાષા વિકાસ અને સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોનો પાયો મજબૂત બનાવવામાં આવી રહ્યો છે। આયોજિત ભૂલકા મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી જીએમ સોલંકી, ચાણસ્મા ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી તથા જિલ્લાના તમામ સીડીપીઓ અને વિવિધ મહાનુભાવો તેમજ બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા।